नियम सार भगवान कुंकुंदाचार्य रचित नियम सार तथा मुनिवर पद्म प्रगमल गारी देव रचित तात्पर्य वृत्ति टीका हेनो स्वाध्याय चाले छे। हेमा शुद्ध भाव अधिकार मा गाथा 39 पछी थी कलश 55 नो स्वाध्याय आपणे करी रह्या छीए। कलश 55 नो अर्थ अने एना उपर पूज्य गुरुदेव कांजी स्वामी आपेल प्रवचन ना महद अंशो कर्या छे, आजे शेष अंशो लईशुं। प्रवचन रत्न चिंतामणि भाग बीजो पाना नंबर 61 अहिया बीजा पेरेग्राफ में कहे छे कि जे शाश्वत पद छे, जे शाश्वत पद छे जेनी अंदर ऊंडे उतरता जे एकला सुखनो बनेलो छे एम जणाय छे, अर्थात जे सुख स्वरूपी छे, जे निराकार छे अने जे ज्ञानियों ने गम्य छे अने जेने गम्य करवा मांगे छे एने ए गम्य छे, એટલે એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી। મુનિવરે આ કળશને આ રીતે મૂક્યો છે કે એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી। આત્માનું વર્ણન કરી અને પછી એમાં એમ જણાવ્યું કે એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી। મૂળ શ્લોકમાં જે પ્રીતિ અપ્રીતિ રહિત શાશ્વત પદ છે એમ કહ્યું, એટલે કે રાગ દ્વેષ રહિત શાશ્વત પદ છે। અને વળી એમ પણ કહ્યું કે જે નિશેષપણે અંતર્મુખ અને નિર્ભેદપણે પ્રકાશમાન એવા સુખનો બનેલો છે, એટલે પૂર્ણ સુખમય છે અને અંતર્મુખ છે। વળી એ નિરાકાર છે, અરૂપી છે અને ચૈતન્ય અમૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે, અને વિચારવંત ડાયા પુરુષોને ગોચર છે, એટલે કે જે એની રૂચિ કરી અને એનો અનુભવ કરવા માંગે છે એમને એ અનુભવ ગમ્ય છે, તો એવા આત્મામાં તું રૂચિ કેમ કરતો નથી, ત્યાં સુધી વાત આવી। અને એ વાતને આગળ ફરીથી વધારતા ગુરુદેવ કહે છે કે જો દિગંબર મુનિઓની વાત કેવી છે, દિગંબર સંતોના કળશો ટીકાઓ અને ગાથાઓ અદભુતથી પણ અદભુત છે। થોડા શબ્દોમાં ઘણા ભાવો ભર્યા છે। અહીંયા આજ પાના ઉપર આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે 39મી ગાથાની ટીકાની શરૂઆતમાં એમ કહ્યું ને કે નિર્વિકલ્પ તત્વ સ્વરૂપાર આખ્યાનમ એતત, એટલે આ નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે, એટલે કે આ અભેદ સ્વરૂપનું કથન છે। પ્રભુ ભગવાન આત્મા પૂર્ણ આનંદ અને ચૈતન્ય અમૃતથી ભરેલો સાગર છે, તે શાશ્વત છે અને જ્ઞાનભાવમાં જણાય એવો છે, તે ન જણાય એવો નથી, ઇન્દ્રિયો દ્વારા ગમ્ય નથી, પરંતુ અતિન્દ્રિયપણે એ અનુભવમાં આવે એવો છે। કારણ કે તેમાં પ્રમેત્વ નામનો ગુણ છે, પ્રમેત્વ ગુણને કારણે એ જ્ઞાનના કોઈના પણ જ્ઞાનમાં એ જણાય,
એટલે જેમાં પ્રમેત્વ ગુણ છે એ બધું જ્ઞેય છે, ભલે એ ઇન્દ્રિયો દ્વારા ન જણાય પણ એ જ્ઞાનમાં જણાય એવો છે. જગતના બધા જ પદાર્થો જે જ્ઞેય છે એ પ્રમેત્વ ગુણને કારણે જ્ઞેય છે. બધાને જગતના બધા પદાર્થો નથી જણાતા, પણ નથી જણાતા એટલે કાંઈ એમાં જ્ઞેય થવાની શક્તિ નથી એમ નહીં. પ્રમેત્વ ગુણ તો એમાં રહ્યો છે એટલે એ તો જ્ઞેય તો છે જ. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનનું તે જ્ઞેય તો છે જ, એટલે પ્રમેત્વ નામના ગુણને કારણે એ બધું જ્ઞેય છે. એવી રીતે આ આત્મા પણ એમાં પણ પ્રમેત્વ નામનો ગુણ છે એટલે એ પણ જ્ઞેય છે, એટલે એ જ્ઞાનમાં જણાય એવો છે. કહે છે ગુરુદેવ કે ભગવાન આત્મામાં પ્રમેત્વ નામનો એક ગુણ છે. અહીંયા ભગવાન આત્મા કહેતા બધા આત્માની વાત છે, જીવ માત્રની વાત છે. આત્મામાં પ્રમેત્વ નામનો એક ગુણ છે, તેથી પ્રમેત્વ ગુણને કારણે આત્મા જ્ઞાન પર્યાયમાં પ્રમેય થાય છે એટલે કે જણાય છે. અર્થાત તારો પર્યાય જ એવો છે કે તેમાં આત્મા પ્રમેય થઈ શકે છે. જ્ઞાન પર્યાયમાં આત્મા જણાય એવો છે, કેમ કે એમાં પ્રમેત્વ નામનો ગુણ છે એટલે એ પ્રમેય થાય છે એટલે એ જણાય છે. જ્ઞાનનું એ જ્ઞેય છે. વર્તમાન જ્ઞાનની પર્યાય એમાં એ એટલે કે આત્મા પ્રમેય થાય છે, એ જણાય છે. બીજી વાત કે પર્યાય પ્રમેય છે અને ત્રિકાળી દ્રવ્ય પણ પ્રમેય છે, બંને પ્રમેય છે. એક સમયની પર્યાય એ પર્યાય પણ પ્રમેય છે અને ત્રિકાળી વસ્તુ દ્રવ્ય એ પણ પ્રમેય છે. એટલે કે એક સમયનો પર્યાય પણ પ્રમેયનો એક ભાગ છે અને ત્રિકાળી દ્રવ્ય પણ પ્રમેયનો એક ભાગ છે. છતાં એક સમયના પર્યાયને જ પ્રમેય કરીને અજ્ઞાની અનાદિથી બેઠો છે. એણે પર્યાયને જ પ્રમેય કરી છે, એ પર્યાયને જ જાણે છે. પ્રમેય તો આખું તત્વ છે, પ્રમેય તો આખું તત્વ છે. દ્રવ્ય પણ પ્રમેય છે, પર્યાય પણ પ્રમેય છે. પણ અજ્ઞાની પર્યાયને પ્રમેય કરીને બેઠો છે, એટલે કે પર્યાયને જાણે છે પણ ત્રિકાળી દ્રવ્યને જાણતો નથી. માટે જો તે ત્રિકાળી પૂર્ણ તત્વને સમજવા માંગે તો તે સમજી શકાય એવું છે, કેમ કે દ્રવ્ય પણ પ્રમેય છે. એટલે એ ન સમજાય કે ન બેસે એવું જ નહીં, એ ત્રિકાળી તત્વ જ એવું છે કે જે સમજી શકાય છે, જે અનુભવમાં આવે એવું છે. જો આ પ્રમેયત્વ ગુણની અપેક્ષાથી અહીંયા સિદ્ધ કર્યું કે આત્મા અનુભવમાં આવે એવો છે, આત્મા અનુભવ ગમ્ય છે. કોને અનુભવ ગમ્ય છે? તો અહીંયા કળશમાં એમ કહ્યું કે ડાહ્યા પુરુષને, અને ડાહ્યા કહેતા જેને પોતાના આત્માની રૂચિ થઈ છે, જેને સ્વાનુભૂતિની રૂચિ થઈ છે, સ્વરૂપનો અનુભવ કરવાની રૂચિ થઈ છે, એ ડાહ્યા પુરુષ છે. તેવા ડાહ્યા પુરુષને એ ગોચર છે એમ શબ્દ મૂક્યા છે. એટલે જે વિચારવંત ડાહ્યા પુરુષને ગોચર છે એવા આત્મામાં તું કેમ રૂચિ કરતો નથી એમ મુનિવરે પ્રશ્નાર્થ કર્યો છે. અહીંયા આગળ 62મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન પ્રભુ તું આનંદનો સાગર છો ને, તો પછી એવા આત્માની તું રૂચિ કેમ કરતો નથી, અને તને આ રાગની રૂચિ કેમ છે, તને રાગ કેમ રૂચે છે? ગુરુદેવ કહે છે કે આ સ્ત્રી આબરૂ પૈસા રૂચે છે, તને શું થયું છે?
આત્માની રૂચિ છોડી અને આ પરની રૂચિ કેમ કરે છે? કોઈએ પ્રશ્ન કર્યો અથવા તો ઉત્તર આપ્યો કે પર પદાર્થની રૂચિ તો થઈ જ જાય છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે રૂચિ તો તું કરે છે તો થાય છે ને, થઈ જ જાય છે એમ ક્યાં છે? રૂચિ તો તું કરે છે તો થાય છે ને, પર વસ્તુ તો પર છે, એ કઈ રૂચિ કરાવતી નથી. પરંતુ રૂચિ તું કરે છે કે એ મારા છે અથવા તો એ ઈષ્ટ છે અથવા તો એ લાભદાયી છે એવી રૂચિ તું કરે છે. અહીંયા કહે છે કે આ ત્રિકાળી ભગવાન આત્મા મારો છે એમ રૂચિ કેમ કરતો નથી? આમ કહીને દોષ અજ્ઞાની ઉપર નાખ્યો છે અને બીજા કોઈનો તેમાં દોષ નથી. બીજા કોઈનો એટલે કે પરપદાર્થો જેના પ્રત્યે એને રૂચિ થાય છે એનો પણ દોષ નથી, કે કર્મના ઉદય છે એનો પણ દોષ નથી. તું આત્મામાં રૂચિ કરવા ધારે તો રૂચિ કરી શકે એવો છે. આત્માનું લક્ષ કરવા ધારે તો તું આત્માનું લક્ષ કરી શકે એવો છો અને એમ કરતા આત્માનો અનુભવ પણ થાય છે. એટલે મુનિવરે એ વાત ઉપર ભાર મૂકીને કહ્યું છે કે એવા આત્મામાં તું રૂચિ કેમ કરતો નથી, એટલે કે તું એવા આત્મામાં રૂચિ કર. અને હવે આગળ કહે છે કે અને દુષ્કૃત રૂપ સંસારના સુખને કેમ વાંચે છે? બીજો પ્રશ્ન સાથે મુનિવરે મૂક્યો છે કે એવા આત્મામાં તું રૂચિ કેમ કરતો નથી અને દુષ્કૃત રૂપ સંસારના સુખને કેમ વાંચે છે, એની કેમ વાંચના કરે છે? ગુરુદેવ એને સમજાવતા કહે છે કે તને જે ચીજ દુષ્કૃત રૂપ છે તેની ઈચ્છા, એટલે કે ઈચ્છાની ઈચ્છા, રાગની ઈચ્છા, ભોગની ઈચ્છા, આબરૂની ઈચ્છા કેમ થાય છે? આત્મા તો મહા સુકૃતનો ભંડાર છે અને આ બીજું બધું તો દુષ્કૃત છે, તો તને દુષ્કૃતની રૂચિ કેમ થાય છે? આત્મા જે સુકૃતનો ભંડાર છે એની રૂચિ કેમ થતી નથી? આગળ એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે દુષ્કૃત રૂપ સંસારનું સુખ કેમ માનશે છે? આવરૂ, પૈસા, રૂપાળું ને સુવાળું શરીર વગેરે બધા તો ભગવાન દુષ્કૃતના નિમિત્ત છે, દુષ્કૃતના નિમિત્ત છે, અર્થાત તેઓ તો દુષ્કૃત રૂપ સંસારનું કારણ છે. તો પછી એવા દુષ્કૃત રૂપ સંસારના સુખને કેમ ઈચ્છે છે? કોઈએ એનો ઉત્તર આપ્યો કે સંસારમાં સુખ છે ખરું ને? ગુરુદેવ કહે છે કે સંસારમાં સુખ છે એમ અજ્ઞાની માને છે, પણ તેમાં ધૂળમાંય સુખ હતું કેદી. અજ્ઞાનીએ સંસારમાં સુખ માન્યું છે પણ સુખ તો આત્મામાં છે. અજ્ઞાની આત્મામાં સુખ માનતો નથી, અજ્ઞાની આત્મામાં સુખ માનતો નથી અને જેમાં સુખ નથી એમાં સુખ માને છે. એ મિથ્યા દ્રષ્ટિ છે, એની એ મિથ્યા શ્રદ્ધા છે, એની એ મિથ્યા માન્યતા છે. જેમાં સુખ નથી તેમાં તું સુખ માને અને જેમાં સુખ છે એમાં તું સુખ નથી માનતો. એટલે મહાપુરુષોએ પોતાના અનુભવ સહિતની વાત કરી છે કે આત્મામાં સુખ છે અને એની દ્રષ્ટિ કરતા એવા સુખનો અનુભવ થાય છે, એવા આત્માનો અનુભવ થાય છે, તો તું ત્યાં દ્રષ્ટિ કર. આગળ 63માં પાના ઉપર અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે દરેક આત્મા દ્રવ્ય તો ભગવાન છે જ અને તે તેવા પર્યાયમાં થવાનું છે. અહીંયા ભગવાન થવાની વાત છે ને, એટલે કહે છે કે દરેક આત્મા દ્રવ્ય તો ભગવાન છે જ અને તેવા પર્યાયમાં થવાનું છે. જે દ્રવ્ય છે
તેવું જ પર્યાયમાં પ્રગટ કરવાનું છે. શ્રવ્યથી તો પોતે ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં એ સિદ્ધ સમાન જણાયો છે, પણ જે દ્રવ્યમાં છે એને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. એટલે અહીંયા પણ એ વાત કરી છે કે આવો ભગવાન આત્મા શાશ્વત છે, ત્રિકાળ પોતે શુદ્ધ છે, ત્રિકાળ પોતે સિદ્ધ સમાન છે. તો એ શાશ્વત છે, આત્મા અવિનાશી છે અને પોતે સિદ્ધ સમાન શુદ્ધ શાશ્વત છે, કાયમ છે. એટલે ભગવાન આત્મા શાશ્વત છે, એ પદ શાશ્વત પદ છે. પણ એ શક્તિ અપેક્ષાએ પડ્યું છે, એને પર્યાયમાં પ્રગટ કરવાનું છે. વિચારવંતને ગમ્ય થઈ શકે એવી એ ચીજ છે, ડાયા પુરુષોને એ ગમ્ય થઈ શકે એવી ચીજ છે. એટલે કે જે પુરુષાર્થ કરી અને એને અનુભવવા માંગે છે એને એ અનુભવમાં આવે એવી એ ચીજ છે. માટે એ ન જણાય, ન મનાય કે ન અનુભવાય એવી તો વાત નથી, એવી એ ચીજ પણ નથી. મુનિરાજે આ કળશમાં બહુ મહત્વની વાત કરી છે. આ પદ્મપ્રભમલ ધારી દેવ દિગંબર મુનિ હતા અને આ નિયમસારની ગાથા કુંકુંદાચાર્ય ભગવાન રચિત નિયમસારની આ ગાથાઓ ઉપર એમણે ટીકા કરી. આશરે 700 વર્ષ પહેલા એ થઈ ગયા. છેલ્લા પેરેગ્રાફમાં આ જ પાના ઉપર કહે છે કે આવા આત્માની રુચિ કેમ કરતો નથી. આમ કહીને મુનિરાજ જરા ઉલંબો આપે છે, એટલે કે ઠપકો આપે છે. છઠ્ઠે સાતમે ગુફાને જુલવાવાળા વનવાસી ભાવલિંગી દિગંબર સંત મુનિ કે જેનો પંચ પરમેષ્ટિમાં સમાવેશ થાય છે, તેઓ કહે છે કે અરે પ્રભુ, આત્મા આવો છે ને ભાઈ, આત્મા શાશ્વત છે અને તેમાં ઊંડે ઉતરતા એકલા સુખથી ભરેલો છે એમ જણાય છે. અંદર આત્મામાં પ્રવેશતા સુખ મળે છે, બાકી બહારમાં ક્યાં સુખ છે. વળી તે અરૂપી છે, નિરાકાર છે, ચૈતન્ય અમૃતથી ભરપૂર ભરેલો છે અને જ્ઞાનીઓને ગોચર છે. અર્થાંત તે આત્માને સમજવા માંગે તેને સમજાય એવો છે, અનુભવવા માંગે તેને અનુભવાય એવો છે. તો આવો આત્મા છે તો પણ તેની રુચિ કેમ કરતો નથી અને પરની રુચિ કેમ કરે છે, એટલે કે દુષ્કૃત રૂપ સંસારના સુખને કેમ વાંચે છે. આ રીતે આ કળશ અહીંયા પૂરો થાય છે. 39મી ગાથા પછીનો આ 55મો કળશ આ રીતે પૂરો થાય છે. હવે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 40મી. ન સ્થિતિ બંધ સ્થાનાની પ્રકૃતિ સ્થાનાની પ્રદેશ સ્થાનાની વા ન અનુભાગ સ્થાનાની જીવસ્ય ન ઉદય સ્થાનાની વા. ગુજરાતીમાં ગાથા છે. સ્થિતિ બંધ સ્થાનો પ્રકૃતિ સ્થાન પ્રદેશના સ્થાનો નહીં, અનુભાગના નહીં સ્થાન જીવને, ઉદયના સ્થાનો નહીં. 39મી ગાથા પછીથી વધુ વિસ્તાર એના અનુસંધાનમાં કરતા આ 40મી ગાથા કહેવામાં આવી. અહીંયા 40મી ગાથાની અંદર કર્મની પ્રકૃતિની વાત કરી છે કે કર્મની પ્રકૃતિ એના પ્રકૃતિ બંધના સ્થાન, એના સ્થિતિ બંધના સ્થાન, એના પ્રદેશ બંધના સ્થાન, એના અનુભાગના સ્થાન કે એના કર્મના ઉદયના સ્થાન એ આત્મામાં નથી. અહીંયા અન્વયાર્થમાં કહે છે
કે જીવસ્ય ન સ્થિતિ બંધ સ્થાનાની, એટલે કે જીવને સ્થિતિ બંધ સ્થાનો નથી. પ્રકૃતિ સ્થાનાની, પ્રદેશ સ્થાનાની વા ન અનુભાગ સ્થાનાની વા ન ઉદય સ્થાનાની, એટલે કે એને પ્રકૃતિ સ્થાનો નથી, પ્રદેશ સ્થાનો નથી, અનુભાગ સ્થાનો નથી કે ઉદય સ્થાનો નથી. ટીકામાં મુનિરાજ કહે છે કે અહીં આ ગાથામાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધના સ્થાનોનો તથા ઉદયના સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું છે. કર્મની પ્રકૃતિ આત્માથી જુદી છે. ત્રિકાળી ભગવાન આત્માની અંદર કોઈ કર્મ નથી, એટલે કર્મના બંધ પણ નથી. અને બંધ ચાર પ્રકારે હોય, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ, એમ આખો બંધ પડે છે. ચાર વસ્તુ મળી અને આખો બંધ પડે. કર્મના બંધમાં જ ચાર વાત હોય છે, એની પ્રકૃતિ હોય, એની સ્થિતિ એટલે સમય હોય, એની તીવ્રતા એટલે અનુભાગ હોય અને પ્રદેશ બંધ, એમ એ ચાર વસ્તુ. તો આમાંનું કાંઈ પણ આત્માના દ્રવ્યમાં નથી. અને એટલું જ નહીં પણ પછી આગળ વધીને અહીંયા એ પણ વાત કરી કે ઉદયના સ્થાનો પણ નથી, એટલે કે કર્મ બંધાયું તો એ કર્મ પછી એની સ્થિતિ પૂરી થતા એ ઉદયમાં આવે છે, તો એવા ઉદયના સ્થાનો પણ આત્મામાં નથી. બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે કર્મ સંબંધી કાંઈ આત્મામાં નથી. ટીકામાં આગળ કહે છે કે સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન, નિર્દોષ, નિજ પરમાત્મ તત્વને ખરેખર દ્રવ્ય કર્મના જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્થાનો નથી. અહીંયા એક શબ્દ નવો મૂક્યો છે, નિરુપરાગ. નિરુપરાગ એટલે ઉપરાગ વિનાનો. અને ઉપરાગનો અર્થ શું છે કે કોઈ પદાર્થમાં અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ, ઔપાધિક ભાવ. આ પણ ઔપાધિક ભાવ છે, વિકાર છે, મલિનતા છે. પણ કઈ રીતે છે? તો કહે છે કે અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ. આનો વધુ વિસ્તાર ગુરુદેવે કર્યો છે, ત્યારે આપણે એ વાતને વધારે સમજીશું. પણ એવો આ વિકારી ભાવ આત્મામાં નથી. એટલે કહે છે કે સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિર્દોષ, નિરંજન, નિજ પરમાત્મ તત્વને ખરેખર દ્રવ્ય કર્મના જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્થાનો નથી. વળી આગળ કહે છે કે જ્ઞાનાવરણ આદિ અષ્ટવિધ કર્મોમાંના તે કર્મને યોગ્ય એવો જે ઉદ્ગળ દ્રવ્યનો સ્વ આકાર તે પ્રકૃતિબંધ. 148 પ્રકૃતિ કર્મની મુખ્ય ઘાતી 8, ચાર ઘાતી અને ચાર અઘાતી. તો એમાં કહે છે કે પ્રકૃતિબંધ એટલે શું? તો કહે છે કે જ્ઞાનાવરણ આદિ અષ્ટવિધ 8 પ્રકારે કર્મમાંના તે કર્મને યોગ્ય એવો જે ઉદ્ગળ દ્રવ્યનો સ્વ આકાર તે પ્રકૃતિબંધ છે. એટલે એવા પ્રકારના ઉદ્ગળો જે કર્મની પ્રકૃતિ છે જ્ઞાનાવરણીય, તો એ પ્રકારે એવા પ્રકારના ઉદ્ગળો એનો એ બંધ છે. એટલે ઉદ્ગળ દ્રવ્યનો સ્વ આકાર તે પ્રકૃતિબંધ, અને એના સ્થાનો આત્મામાં નથી.
તેના સ્થાનો નિરંજન નિજ પરમાત્મ તત્વને નથી. વળી કહે છે કે અશુદ્ધ અંતતત્વના અશુદ્ધ અંતતત્વના અને કર્મપુદ્ગળના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશબંધ છે. જો અહીંયા વિકારી શુદ્ધ આત્મદ્રવ્ય નહીં, પરંતુ અહીંયા અશુદ્ધ અંતતત્વ લીધું છે, એટલે અશુદ્ધ અંતતત્વના અને કર્મપુદ્ગળના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશ બંધ છે. વિકારી શુદ્ધ આત્મામાં તો પ્રદેશ બંધ છે જ નહીં. કર્મના પુદ્ગળો આત્માના પ્રદેશને ઢાંકે છે એમ કહેવું, એને આવરે છે, એનું આવરણ કરે છે એમ કહેવું, એ તો વ્યવહાર નહીંનું પતન છે. વાસ્તવમાં તો આત્મપ્રદેશો સુધી તો એ કર્મને રચકણો પહોંચતાય નથી. એટલે અહીંયા એ જે વ્યાખ્યા કરવામાં આવી છે એ સંબંધીની એ બહુ સ્પષ્ટ વ્યાખ્યા છે કે અશુદ્ધ અંતતત્વના એટલે અશુદ્ધ આત્માના અને કર્મપુદ્ગળના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશ બંધ છે. આ બંધના સ્થાનો પણ નિરંજન નિજ પરમાત્મ તત્વને નથી. શુભાશુભ કર્મની નિજરાના સમયે સુખ દુઃખરૂપ ફળ દેવાની શક્તિવાળો તે અનુભાગ બંધ છે. આ અનુભાગ બંધની વ્યાખ્યા કરી. શુભાશુભ કર્મની નિજરાના સમય એટલે કે જયારે એ ખરી જાય છે એટલે એનો વિપાક આવે છે ત્યારે એ પહેલા તે ફળ આપે છે. એટલે કહે છે કે શુભાશુભ કર્મની નિજરાના સમય સુખ દુઃખરૂપ ફળ દેવાની શક્તિવાળો તે અનુભાગ બંધ છે. અને એવા અનુભાગ બંધના સ્થાનો પણ આત્મામાં નથી. આના સ્થાનોનો પણ અવકાશ નિરંજન નિજ પરમાત્મ તત્વને વિશે નથી. વળી દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મના ઉદયના સ્થાનોનો પણ અવકાશ નિરંજન નિજ પરમાત્મ તત્વને વિશે નથી. અને આ પછીથી આ ટીકાના સમર્થનમાં મુનિવરે સમયસારની આત્મખ્યાતિ ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કરી છે એનો 11મો શ્લોક મૂક્યો છે. તો આજે આપણે પહેલા આનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો પાના નંબર 65. આપણે એના ઉપરનું પ્રવચન લઈએ છીએ એટલે પાના નંબર 67. ગાથા 40 ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે ગુમ્મટકારમાં આ બધાની એટલે કે કર્મના પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અને અનુભાગ બંધની વાત આવે છે ને, એમાં કર્મકાંડ અધિકારની અંદર કર્મની પ્રકૃતિ વગેરે વિશે ઘણા વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. તો એ કર્મની પ્રકૃતિ એના પ્રદેશ બંધ સ્થિતિ બંધ પ્રકૃતિ બંધ અનુભાગ બંધ આ બધું આત્મામાં નથી, પણ એ તો જડમાં છે એમ કહે છે. એ બધું આત્મામાં નથી પણ એ તો જડમાં છે એમ કહે છે. અહીંયા આ ગાથામાં પ્રકૃતિ બંધ 8 કર્મની પ્રકૃતિ મુખ્યતાથી 8 પ્રકૃતિ એટલે તેનો સ્વભાવ સ્વભાવ જે પ્રકારે એના નિમિત્તે જીવનું પરિણમન થાય છે એ સ્વભાવ, જેમ કે જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિ તો જ્ઞાનાવરણીય એટલે જ્ઞાનનું આવરણ કરે
કઈ ખરેખર જ્ઞાનને આવરે છે એમ નથી, પણ એના નિમિત્તે જીવને એવો નાના વર્ણિયનો ઉદય રહે, એના નિમિત્તે એ ઉદયમાં છે જયારે કર્મ, ત્યારે એને એવું જ્ઞાનનું આવરણ થાય, એવું જીવને થાય, તો એવી એ પ્રકૃતિ એટલે જ્ઞાનાવરણીય જ પ્રકારે દર્શનાવરણીય જે દેખવું છે એ કર્મની પ્રકૃતિના નિમિત્તે જેમ થવું જોઈએ તેમ નથી થતું, એ આવરાય છે, એ દર્શનાવરણીય. કે પ્રકૃતિ એટલે એ કર્મની પ્રકૃતિનો અર્થ થાય છે એવો સ્વભાવ. ગુરુદેવ બહુ સરસ વ્યાખ્યા કરી છે કે તેની પ્રકૃતિ એટલે તેનો સ્વભાવ. એટલે એ જાતના કર્મ હોય છે, એટલે કારણે રજકણ હોય છે કે જે ભેગા થાય છે, અને એવો એનો સ્વભાવ. જેમ આયુષ્ય કર્મ બંધ થયો તો એવી પ્રકૃતિ, એ પ્રકૃતિ એવો સ્વભાવ કે જેને કારણે થઈ અને જીવને કેટલો કાળ માટે એ શરીર સાથે રહેવાનું થાય એના નિમિત્તે એ જે સ્વભાવ છે એને પ્રકૃતિ કહેવાય. બીજી વાત આગળ કહે છે કે સ્થિતિબંધ એટલે મુદત, સમય, એની સમય મર્યાદા આટલા સમય માટે. અને અનુભાગ બંધ એટલે રસ, એની તીવ્રતા. અને પ્રદેશ બંધના સ્થાનનો તથા ઉદયના સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું છે. પ્રદેશ બંધની વ્યાખ્યા ગુરુદેવે અહીંયા નથી કરી, પણ આપણે જે રીતે હમણાં સમજ્યા તે રીતે પ્રદેશ બંધની વ્યાખ્યા સમજવાની છે. અહીંયા મુનિવરે એનો વિસ્તાર કરી દે સમજાવ્યું છે, ટીકાની અંદર કહ્યું કે કઈ રીતે પ્રદેશ બંધ છે. અશુદ્ધ અંત તત્વના અને કર્મ પૂદગળના પ્રદેશનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશ બંધ છે. પણ આમાંનું કાંઈ આત્મામાંનું આત્મામાં એ નથી. વાન આત્મા નિત્યાનંદ પ્રભુ છે, અને તેમાં કર્મના પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશ બંધના સ્થાનો નથી. હવે પ્રદેશ બંધ સંબંધની બીજી કેટલીક વાત છે, પણ અત્યારે વાત નીકળી છે તો લઈએ. ગુરુદેવે એની સ્પષ્ટતાઓ અગાઉ કરી છે સમયકારના પ્રવચનો દરમિયાન. પ્રદેશ બંધ થાય છે તો એમાં એમ કે અમુક જે આત્માના પ્રદેશો ઉપર એનું આવરણ આવે એમ નથી હોતું. આત્મા અસંખ્ય પ્રદેશી છે, તો કેટલોક ભાગ બિલકુલ એ કર્મ ના આવરણ વિનાનો રહે, અને કેટલોક ભાગ એવા કર્મના આવરણથી આચ્છાદિત થાય, એટલે એ બધું વ્યવહારથી કહેવાય. છતાં પણ એમ નથી હોતું, દરેક પ્રદેશનો અમુક ભાગ આચ્છાદિત થાય એ પ્રમાણે એ પ્રદેશ બંધ હોય છે. પ્રદેશ બંધ કહીએ તો કેટલા પ્રમાણમાં પ્રદેશ બંધ છે એમ જયારે કહેવામાં આવે, વધુ કે ઓછા પ્રમાણમાં, તો એ દરેક પ્રદેશને લાગુ પડે. આત્માના દરેક પ્રદેશની સમીપતામાં એ કારણે રજકણો હોય, અને દરેક પ્રદેશ, એક પ્રદેશ લઈએ તો એક પ્રદેશનો અમુક ભાગ, એવી રીતે બીજા પ્રદેશનો પણ અમુક ભાગ, એમ દરેકે દરેક પ્રદેશનો અમુક જ ભાગ, અથવા તો એથી અડધો ભાગ કે એથી વધારે ભાગ કે એ જે કંઈ કહીએ તે બધું દરેક પ્રદેશને લાગુ પડે. એવું હોય નહીં કે કેટલાક પ્રદેશો ને બિલકુલ બંધ હોય નહીં, એટલે એની ઉપર એવું આવરણ હોય જ નહીં, અને અમુક પ્રદેશો ને ઉપર પૂરેપૂરું આવરણ હોય એમ નહીં. પ્રદેશ બંધ કહીએ ત્યારે દરેક પ્રદેશની વાત લાગુ પડે છે. આ વાત ગુરુદેવે પહેલા કરી છે પ્રદેશ બંધની વાત કરતા. અહીંયા તો એ વાત ને માત્ર એટલી જ લેવી છે કે આ આત્મામાં નથી. અહીંયા તો કર્મના બંધ છે તે આત્મામાં નથી એ વાતની મુખ્યતા છે, એટલે એ બધી વાત અહીંયા વિસ્તારથી નથી લેવામાં આવી, સામાન્ય અર્થ બધો કરવામાં આવ્યો છે. ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ છે, અને તેમાં કર્મના પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશ બંધના સ્થાનો નથી. કેમ કે કર્મ જ જીવમાં નથી, કર્મ જીવમાં નથી, કર્મ તો જડ છે. તેથી જડ કર્મના પ્રકૃતિબંધ સ્થિતિબંધ આદિ બધું
એ પણ જડ છે, એ ચેતન નથી અને ચેતન એવા ભગવાન આત્મામાં નથી. એ બધું જડ છે, માટે ભગવાન આત્મામાં એ જડ છે જ નહીં, ભગવાન આત્મા ચેતન છે. હવે વિશેષ વાત એ છે કે એ જડ તો આત્મામાં નથી, પરંતુ તેના નિમિત્તે જે વિકારના ઉદયના ભંગ પડે છે તે પણ આત્મામાં નથી. આ જે કર્મ કયા, જડ કર્મ કયા એને જડ કહી અને કાઢી નાખ્યા, એ આત્મામાં નથી, ચેતનમાં નથી, પણ એના નિમિત્તે, કર્મના નિમિત્તે એના ઉદયના ભંગ પડે છે. એટલે કે એનો જે ઉદય આવે છે તો એ ઉદય એ તો આત્મામાં છે ને, તો કે છે કે ના, એ પણ આત્મામાં નથી, એવા ઉદયના સ્થાનો આત્મામાં નથી. અનેક પ્રકારના ઉદયના સ્થાનો હોઈ શકે, અનેક પ્રકારે ઉદય હોય, દરેક કર્મ સ્થિતિ બંધ છે અને એ સ્થિતિ પૂરી થતા પહેલા એ ઉદયમાં આવે, તો એવા અનેક પ્રકારના ઉદયના સ્થાનો હોય, પણ એ આત્મામાં નથી. ઉદયના સ્થાનોનો સમૂહ જીવને નથી. ઉદય ઉદયમાં રહ્યા, કર્મમાં રહ્યા, ભગવાન આત્મા તેનાથી તદ્દન ભિન્ન જુદો છે. કર્મના ઉદયો કર્મમાં રહ્યા એ આત્મામાં નથી, કર્મના ઉદયો આત્મામાં નથી. જો કર્મના ઉદયો આત્મામાં હોય તો કોઈ જીવ સમ્યક દર્શન પ્રગટ કરી શકે જ નહીં. કર્મના ઉદયો ગમે તે રીતે હોય તે છતાં પણ જીવ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા અનાદિનો મિથ્યાદ્રષ્ટિ એક સમયમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરે અને પછી આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે એનો અર્થ જ એ છે કે કર્મ જીવને નડતા નથી, કર્મ જીવથી તદ્દન જુદા છે, ભિન્ન છે, અને એ આત્માના ત્રિકાળી દ્રવ્યમાં તો બિલકુલ નથી. કર્મ નથી અને કર્મના ઉદયના નિમિત્તે જે કંઈ સંયોગો વગેરે છે તે પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. અહીંયા કહે છે કે ભાઈ, એ ઉદયના સ્થાનોનો સમૂહ જીવને નથી. પહેલા જળની વાત લીધી કે જળ કર્મ એટલે કે કર્મની પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ એ જીવમાં નથી. અને હવે આગળ વધીને એમ કહે છે કે એ જળના નિમિત્તે અંદરમાં થતો ઉદય ભાવ પણ જીવમાં નથી. આ જે ઉદય છે ને, એ કર્મના ઉદયના નિમિત્તે જીવ એવા ભાવે થાય છે. શું કહે કે જળના નિમિત્તે અંદરમાં થતો ઉદય ભાવ પણ જીવમાં નથી. શુભ ભાવે જીવ થાય છે ને, તો અહીંયા એની ના પાડે છે. કેમ ના પાડે છે? કેમ કે એ ભાવે એ થાય છે એ તો બધું પર્યાયમાં છે ને, એ તો ક્ષણિક છે. ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય પરમ પરિણામિક ભાવ, એની અંદર એ વસ્તુ ક્યાં છે? એમાં એ ઉદય નથી. જડના નિમિત્તે અંદરમાં થતો ઉદય ભાવ પણ જીવમાં નથી. ચિદાનંદ જ્ઞાયક ભાવ એવા પ્રભુ આત્મામાં એ ઉદય ભાવના સ્થાનો ક્યાંથી આવ્યા? એ એમાં હોય નહીં. અહીંયા તો ત્રિકાળી દ્રવ્યની વાત લીધી છે, એની અંદર એવા ઉદયના સ્થાન નથી, એવા ભાવ પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. ફરીથી ગુરુદેવ એને સમજાવે છે કે જો અહીંયા બે વાત લીધી છે. પહેલી વાત તો એ કે કર્મના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધ એ આત્મામાં નથી, અને બીજી વાત ઉદય સ્થાનો એ પણ આત્મામાં નથી. હવે જળ કર્મના પ્રકૃતિ આદિ તો આત્મામાં નથી એ વાત તો ઠીક છે, પણ જળના નિમિત્તના સંબંધમાં જે વિકાર થાય છે તે આત્મામાં છે કે નહીં? તો કહે છે કે ના, એ પણ એ વિકાર પણ વસ્તુમાં નથી એટલે આત્મદ્રવ્યમાં નથી.
એ વિકાર એવા વિકારી પરિણામ એવા ભાવ એ પણ આત્મામાં નથી, કેમ કે એ વિકાર એક સમયના પર્યાયમાં છે અને પર્યાય વસ્તુમાં નથી. શું કહ્યું? પહેલી વાત તો એ કરી અહીંયા કે પ્રકૃતિ સ્થિતિ આદિ જે જડ કર્મ એ આત્મામાં નથી, અને એ તો આત્માના એક સમયના પર્યાયમાં પણ નથી, કારણ કે એ તો પર છે, જુદી વસ્તુ છે. પરંતુ એના સંબંધમાં અર્થાંત જીવ અને કર્મનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ થતાં એ કર્મના ઉદય આવે તો જે ઉદય ભાવે જીવ થાય છે તો એવો એ વિકાર, એ વિકાર પણ આત્મામાં નથી. પ્રકૃતિ સ્થિતિ આદિ તો આત્માના એક સમયના પર્યાયમાં પણ નથી, કારણ કે એ તો પર છે, એ જડ, એ તો જુદા, એ આત્માની પર્યાયમાં નહીં. પરંતુ એવા એ કર્મના સંબંધમાં અર્થાંત એ બંનેનો, જીવ અને કર્મનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ થતાં જે વિકાર ઉત્પન્ન થાય છે, આ વિકાર ઉત્પન્ન થાય છે એમાં તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે જીવ અને કર્મનો. શું નિમિત્ત નૈમિત્તિક સંબંધ કઈ રીતે છે? નિમિત્ત શું છે? તો કે કર્મનો ઉદય છે તે નિમિત્ત છે. અને નૈમિત્તિક શું છે? તો કે એનું લક્ષ થતા જીવના વિકારી પરિણામ એ નૈમિત્તિક છે. અને એમાં ઉપાદાન કારણ કયું છે એનું? તો કે અશુદ્ધ ઉપાદાન જીવનું અશુદ્ધ ઉપાદાન છે. એટલે એ જે શુભાશુભ ભાવ, વિકારી ભાવ, વિભાવ ભાવ જે થયા એ ભાવ છે તો જીવના. અને એ ભાવ જે થયા એને નૈમિત્તિક કહીએ, તો એ વખતે નિમિત્ત કારણ શું છે? તો કે કર્મના ઉદય છે તે નિમિત્ત કારણ છે. તો આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવને અને કર્મને છે, એટલે કે કર્મના ઉદયને અને જીવના એવા વિકારી ભાવને છે. પણ અહીંયા કહે છે કે આવો સંબંધ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તે છતાંય એ વિકાર વસ્તુમાં નથી. વસ્તુ કહેતા આત્મદ્રવ્ય, વિકારી દ્રવ્ય એમાં એ નથી. એ બધું ક્યાં છે? એ બધું પર્યાયમાં છે, એ પર્યાયમાં છે. જે વિકાર ઉત્પન્ન થયો એ પર્યાયમાં થયો ને, એક સમયની પર્યાયમાં એ વિકાર થયો ને, એટલે મૂળ દ્રવ્યમાં નથી. એ વિકાર થવાનું કારણ મૂળ દ્રવ્ય નથી. દ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી જેને કારણે એને વિકાર થાય. વાત તો આ છે. શુભાશુભ ભાવના ઉદયના જે પ્રકારો છે તે એક સમયના પર્યાયના અસ્તિત્વમાં છે તો પણ ત્રિકાળી વસ્તુમાં નથી. શુભાશુભ ભાવના ઉદયના જે પ્રકારો છે, ઉદયના જે પ્રકારો છે એટલે કે સામે એવા કર્મના ઉદય છે જે નિમિત્ત કારણ છે, અને આને એવા શુભાશુભ ભાવ થયા જીવની પર્યાયમાં એ થયા, તો એ બધું કે પર્યાયમાં રહ્યું પણ એ ત્રિકાળીમાં નથી, અને એ પર્યાયમાં ઉત્પન્ન થવાનું કારણ પણ ત્રિકાળીમાં નથી. ત્રિકાળી વસ્તુની અંદર એવા શુભાશુભ ભાવના ઉદયનું કારણ નથી. એનું અસ્તિત્વ તો ત્રિકાળીમાં નથી, પણ એવા ભાવ ઉત્પન્ન થવાનું કોઈ કારણ એટલે કે કોઈ એવો ગુણ ત્રિકાળી વસ્તુમાં નથી. ઘણી ગંભીર વાત અને સૂક્ષ્મ વાત કરી છે. શુભાશુભ ભાવના ઉદયના જે પ્રકારો છે તે એક સમયના પર્યાયના અસ્તિત્વમાં છે, પર્યાયમાં છે, તો પણ ત્રિકાળી વસ્તુમાં નથી. એને નથી એમ ના કહેવાય, એનું અસ્તિત્વ છે, એક સમયનું એનું અસ્તિત્વ છે, પણ તે પર્યાયમાં, એ ત્રિકાળી વસ્તુમાં નથી.
ઉદય કહે છે કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે અને પંડિત બનારસી દાસ છે. સમયસાર નાટકમાં કહ્યું છે કે ચેતન રૂપ અનુપ અમૂર્ત સિદ્ધ સમાન સદા પદ મેરો મોહ મહાતમ આત્મ અંગ કિયો પર સંગ મહાતમ ભેરો. પરના સંગે મેં પોતે મોહ ઉત્પન્ન કર્યો છે, એમ છે. એટલે પોતાની અંદર નથી, મૂળ ત્રિકાળી વસ્તુમાં મોહ નથી, પણ પરના સંગે પોતે પર્યાયમાં મોહ ઉત્પન્ન કર્યો છે. અને પછી આગળ કહે છે કે જ્ઞાન કલા ઉપજી અબ મોહી કહો ગુણ નાટક આગમ કેરવ જાસુ પ્રસાદ સદૈ શિવ માર્ગ વેગી મિટઈ ભવ વાસ બસઈ રહું. ગુરુદેવ કહે છે કરે તેને આવો મનુષ્ય ભવ મળ્યો છે તે ભવના અભાવ કરવા માટે છે. આ મનુષ્ય ભવ મળ્યો છે તે ભવના અભાવ કરવા માટે છે. ભવનો અભાવ કરવા માટેનો આ ભવ છે, પણ ભવમાં રહેવા કે ભવને વધારવા માટેનો આ ભવ નથી. ભાઈ, ભવના ભ્રમણ તો તું અનાદિનો કરતો આવ્યો જ છો. હવે ભવના ભ્રમણ ન થાય એ માટે તને આ આવો અમૂલ્ય મનુષ્ય ભવ મળ્યો છે કે ભવના અભાવ કરવા માટે છે. પણ ભવમાં રહેવા માટે કે ભવને વધારવા માટે આ ભવ નથી, એટલું સમજી લે. અહીંયા કહે છે કે જે કર્મનું નિમિત્તપણું, જે કર્મનું નિમિત્તપણું છે એ કર્મ તો આત્મામાં નથી, પરંતુ કર્મના નિમિત્ત સંબંધે ઉત્પન્ન થયેલા વિકૃત ભાવો વિકારી ભાવો પણ ત્રિકાળી વસ્તુ ભગવાન આત્મામાં નથી. આવા જેમાં વિકાર નથી એવા ભગવાન આત્માની દ્રષ્ટિ કરવી તેનું નામ સમ્યક દર્શન છે. જડ કર્મો તો આત્મામાં નથી, પણ એ જડ કર્મોના નિમિત્તે થતા એ વિકારી ભાવો એનું અસ્તિત્વ આત્મામાં નથી, એનું અસ્તિત્વ પર્યાયમાં છે. એવો ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા એનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થાય છે અને એ જ સમ્યક દર્શન છે. કેવો છે આ ત્રિકાળી ભગવાન આત્મા? કેવો છે આ ત્રિકાળી ભગવાન આત્મા? તો કહે છે કે સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે. જો અહીંયા આ નિરુપરાગ જેનું સ્વરૂપ છે એમ કહીને જે વાત કરી છે એને અહીંયા નંબર 5મો આપ્યો. આપણે અગાઉ 39મી ગાથાની અંદર 4 વાત આવી હતી, આ 5મી વાત છે. 39મી ગાથાથી શરૂ કરી અને 7 ગાથાઓની અંદર કુલ 49 વાત આવવાની છે. હા, અહીંયા આ 5મી વાત આવી, ત્યાંથી જ નંબર આપ્યા છે. તો અહીંયા કહે છે કે સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિર્દોષ નિજ પરમાત્મ તત્વને ખરેખર દ્રવ્ય કર્મના જગન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધના સ્થાનો નથી. જો હવે આમાં આ નિરુપરાગની વાત આવી ને એનો વિસ્તાર ગુરુદેવે બહુ સુંદર કર્યો છે, એ વાત આપણે લઈએ છીએ. નિરુપરાગ એટલે શું? ફૂટનોટ તો આપણે વાંચી ગયા, પણ એ વાતને ગુરુદેવ અહીંયા દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. એમાં આવ્યું ને કે કોઈ પદાર્થમાં અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ. જો કઈ રીતે છે? કોઈ પદાર્થમાં એટલે દાખલા તરીકે સ્ફટિકમાં, તો કે છે કે કોઈ પદાર્થમાં એટલે સ્ફટિકમાં અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે, અન્ય ઉપાધિ બીજી ઉપાધિ દાખલા તરીકે ફૂલ,
तो खुलनी समीपता में एनी समीपता ना निमित्ते थतो उपाधि एनी समीपता ने निमित्ते थती उपाधि शू है तो के लाल रंग नु फूल स्फटिक नी समीप मा छे तो एनी जाय स्फटिक मा लाल पड़े छे तो उपाधि ने अनुरूप विकारी भाव तो ये विकारी भाव ने अहीं उपराग कहो जेम के स्फटिक मां फूलना निमित्ते थती फूल ने अनुरूप लाल फूल छे तो लाल लीलू फूल छे तो लीलू पीळू फूल छे तो पीळू फूलना निमित्ते थती फूल ने अनुरूप लाल आदि जाय स्फटिक मां लाल आदि जाय थाय तो ये जाय फूल ने निमित्त ने अनुरूप विकारी भाव छे ने ते भाव ने अर्थात औपाधिक भाव ने उपराग भाव कहे छे। शु कहू कि कोई पदार्थ मां अन्य उपाधि नी समीपताना निमित्ते थतो उपाधि ने अनुरूप विकारी भाव उपाधि कई छे फूल ए उपाधि तो एने अनुरूप लाल फूल छे तो पछी लाल जाय पड़े अने पीळू फूल छे तो एने अनुरूप पीळी जाय पड़े। कोई पदार्थ मां अन्य उपाधि नी समीपता अन्य उपाधि नी समीपता एटले आ फूल छे ते स्फटिक ने माटे उपाधि नी समीपता थई हवे एना निमित्ते थतो એ ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ એટલે લાલ ફૂલ છે તો લાલ જાય પડે અને પીળું ફૂલ છે તો પીળી જાય પડે એને અનુરૂપ જાય પડે એને ઉપરાગ કરો જેમ કે સ્ફટિકમાં ફૂલના નિમિત્તે થતી ફૂલને અનુરૂપ લાલ આદિ જાય સ્ફટિકમાં લાલ આદિ જાય થાય છે ને બાજુમાં ફૂલ હોય તો એવી જાય પડે છે ને तो ये जाए फूल ने निमित्ते अने ए फूल ने अनुरूप पड़े छे ए विकारी भाव एने उपराग कर्यो अने ते भाव ने अर्थात औपाधिक भाव ने उपराग भाव कहे छे। हवे एवी रीते अहीं निमित्त रूप कर्मना उदयनी अनुकूलता मां थता निमित्त तो कर्म छे तो निमित्त रूप कर्म नो उदय तो ए उदय नी अनुकूलता मां थता एटले के ए निमित्त रूप कर्म अनुकूल छे तेने अनुरूप जीव मां थता विकार ने उपराग कहे छे। कर्म छे एनो उदय तो ए उदय जेवो छे तेवा उदय ने अनुकूल जेवा उदय ने अनुरूप विकारी भाव जीव ने थाय ए उपराग छे। तो कहे छे कि ए उपराग पण वस्तु मां नथी आत्मा मां नथी ये निमित्त रूप कर्म तो आत्मा मां नथी ये निमित्त रूप कर्म तो आत्मा मां नथी परंतु ए निमित्त ने अनुरूप थतो विकार पण आत्मा मां नथी तेथी एवा उपराग विनानो होवाथी आत्मा निरुपराग छे। आत्मा ने निरुपराग कहो ने पहली ज बात ए लीधी ने अहीं सदा निरुपराग जेनु स्वरूप छे जीवा निरंजन एटले निर्दोष निज परमात्म तत्व ने खरेखर द्रव्य कर्मना जगन्य मध्यम के उत्कृष्ट स्थिति बनना स्थानो नथी। आम जे वात करी एमां निरुपराग जेनु स्वरूप छे एम बात करी तो आ निरुपराग नो अर्थ करे कोई पदार्थ होय ए पदार्थ मां अन्य उपाधि नी समीपता जेम स्फटिक छे तो एनी समीपता मां आ फूल छे तो फूल नी समीपता ए स्फटिक ने माटे उपाधि थई तो हवे ए फूल ने अनुरूप जे लाल जाय के पीळी जाय जे पड़े छे ए એ વિકારી ભાવ કરો એ ઉપરાગ કહેવાય।
तो एना ऊपर थी एम समझायु के आ निमित्त रूप जे कर्म छे, कर्म नो उदय छे, कर्म ना उदय थे निमित्त छे, तो ए एनी समीपता मां छे, एटले के जीव ने हवे ए कर्म ना उदय आव्या छे एटले एनी ए समीप मां छे, कर्म नो उदय एनी समीप मां छे, तो ए उदय ने अनुकूल अथवा तो उदय ने अनुरूप जीव मां थतो जे विकारी भाव ते उपराग छे। એટલે પેલા કર્મ ના ઉદય તો આત્મામાં નથી, પણ એ ઉદયને અનુરૂપ થતો જે વિકારી ભાવ એ પણ આત્મામાં નથી, એમ એ ઉપરાગ આત્મામાં નથી। એટલે એમ કે છે કે સદા નિરઉપરાગ જેનું સ્વરૂપ છે। બહુ સરસ રીતે સ્પષ્ટ આખું વસ્તુનું સ્વરૂપ સમજાવી દીધું। कर्म आत्मा मा जड़, कर्म आत्मा मा नथी, कितु जुदा रहा, एना उदयो पण आत्मा मा नहीं, ये कर्म ना उदयो कर्म मा, पण ए उदयो ने अनुरूप जीवनो जे विकारी भाव छे ये पण आत्मा मा नथी, एम आत्मा निरुपराग छे, सदाय निरुपराग छे, निर्दोष छे। फरीथी आ वात ने अहींया 69 मा पाना उपर સમજાવે છે, ગુરુદેવ કહે છે કે જેમ સ્ફટિક મણી પાસે લાલ કે પીળા ફૂલ હોય તો તે ફૂલ નિમિત્ત છે, એ ઉપાધિ છે, અને તે ફૂલને અનુરૂપ અંદરમાં જે લાલ પીળો રંગ સ્ફટિકમાં દેખાય છે એ ઉપરાગ છે। તો આમ હોવા છતાં પણ તે સ્ફટિક મણી તો ઉપરાગ વિનાનો છે, તેમ ભગવાન આત્માને કર્મનું નિમિત્તપણું તે ઉપાધિ છે, અર્થાંત કર્મ નિમિત્ત છે તે ઉપાધિ છે, અને એ તો પર વસ્તુ છે, એ તો પર વસ્તુ પરમાં રહી, એના ઉદય પણ ત્યાં રહ્યા, અને હવે કહે છે કે તે કર્મને અનુરૂપ અથવા તો એ કર્મના ઉદયને અનુરૂપ જે વિકારી ભાવ આત્મામાં થયો, જીવને એ વિકારી ભાવ થયો, જીવની એ પર્યાયમાં એ વિકારી ભાવ થયો, તો એ ભાવ એ ઉપરાગ એ મલિનતા એ વિકાર એ ઔદયિક ભાવ એ ત્રિકાળી દ્રવ્યમાં નથી, એ ત્રિકાળી દ્રવ્યમાં નથી, એનું અસ્તિત્વ ત્રિકાળી દ્રવ્યમાં નથી, એમ આત્માનું દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ નિરુપરાગ છે, નિર્દોષ છે। આવી વાત છે। તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, વધુ વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં લઈશું। હવે સુખધામ બોલીએ। Yeah।